કચ્છની લાખો હેક્ટર જમીન પર કિસાનો વિવિધ પ્રકારના પાકો ઉપજાવી રહ્યા છે, જેની વૃદ્ધિ કરવાની સાથે મધમાખી ઉછેર કરી મધ ઉત્પાદન સાથે મબલખી આવકો ખેડૂત મેળવી શકે તે માટે સહારા ગ્રામ ઉદ્યોગ સંસ્થાન અને નેશનલ બી બોર્ડ ભારત સરકાર દ્વારા માંડવી VRTI પ્રશિક્ષણ શિબિરમાં વૈજ્ઞાનિકે મધમાખી પાલન થકી ફાયદાઓ જણાવ્યા હતા. કચ્છ જિલ્લામાં છેલ્લા થોડા સમયથી માંડવી, નખત્રાણા, મુંદ્રા, માધાપર ખાતે ખેડૂતોને ખેતીની સાથે મધમાખી પાલન કરી પગભર કરવા NBO દ્વારા ધરતી પુત્રની તાલીમ અપાઈ રહી છે, જેમાં મધમાખી પાલન થકી ફલિનીકરણ દ્વારા કિસાન કઈ રીતે પાકમાં વધારો મેળવી શકે તેમજ મધ અને અન્ય ચીજો મેળવી શકે તેની સમજ આપી હતી, જેમાં લોકો પ્રભાવિત થઈ મધમાખી વ્યવસાય અપનાવ્યો છે, જેમાં 2 મહિલાઓ પણ મધમાખી પાલન વ્યવસાય સાથે જોડાઈ છે તેવું સહારા ગ્રામ ઉદ્યોગ સંસ્થાના પ્રમુખ યોગેન્દ્ર પુનિયાએ શિબિર દરમિયાન કહ્યું હતું. VRTI મધ્યે ચાલી રહેલ ટ્રેનિંગમાં ખેડૂતો પાકમાં પોલિનેશન માટે મધમાખી પાલન શીખી રહ્યા છે, જેના થકી ખેડૂત પોતાના ખેતરોમાં લહેરાતા પાકમાં વધારો મેળવી શકે છે, સાથે મધ પાલન અને અન્ય ફાયદાઓ મેળવી શકે છે. અગાઉ કચ્છના ખેડૂતોને મધમાખી પાલન માટે ગુજરાત બહારથી પેટીઓ લાવવી પડતી હતી, જે હવે અમારા દ્વારા માંડવીથી જ ઉપલબ્ધ કરવામાં આવે છે તેવું માંડવીના મધમાખી પાલક મુલય ગૌસ્વામીએ શિબિરમાં જણાવ્યું હતું. પ્રશિક્ષણ શિબિર દરમિયાન બહોળી સંખ્યામાં ખેડૂતો, તાલીમાર્થીઓ જોડાઈને મધમાખી પાલન વિશે માહિતી મેળવી હતી. શિબિર દરમિયાન VRTIના ડાયરેક્ટર માવજીભાઈ બારૈયા અને સેતાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. યે જો 7 દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામ કા આજ ચોથા દિન કા જો શુભારંભ હુઆ, આજ ટ્રેનિંગ મે મધુમક્ખી પાલન કી જો મેનેજમેન્ટ હૈ કે કિસ તરહ સે હમ મધુમક્ખી પાલન કો વૈજ્ઞાનિક પદ્ધતિ સે હમ કર સકતે હૈ ઇસકે બારે મે બતાયા ગયા હૈ. સાથ સાથ ઉનકો किसानों को प्रैक्टिकल भी कराया गया. प्रैक्टिकल के माध्यम से उनको मधुमक्खी के अंदर होने वाली बीमारी और उनकी जो मैनेजमेंट है, जो उसकी सेटिंग होती है, इसके बारे में सिखाया गया. तथा बहुत सारे किसानों की बहुत सारी जिज्ञासा थी कुछ पूछने की कि मधुमक्खी हमारे फूलों का जो रस है वो ख़त्म कर देगी, इससे हमारे जो फूलों की જો પેદાવાર હૈ યા જો ફલે જો ફસલ પેદા હોતી હૈ ઉસમે કમી આ જાયેગી. લેકિન હમારા કહેના યે હૈ, નેશનલ બી બોર્ડ કા કહેના યે હૈ, ભારત સરકાર કા કહેના યે હૈ કે મધુમક્ખી કે દ્વારા કિસાનો કો ઉનકી આય મે વૃદ્ધિ હોગી 30 સે 40%. અર્જુન જોશી નો રિપોર્ટ, માંડવી.